नमस्कार, इन भरूच समाचार में हूँ दीक्षिता पटेल आपनो हार्दिक स्वागत करूँ छू। आप जोई रह्या छो इन भरूच समाचार। આજના મુખ્ય સમાચાર: બિસ્માર માર્ગોને લઈને ગોવાલિયા અને નાના સાંજાના ગ્રામજનો રસ્તા ઉપર ઉતર્યા। ગ્રામજનોના રસ્તા રોકો આંદોલનથી તંત્ર દોડતું થયું। પોલીસે દોડી જઈ મામલો થાળે પાડ્યો। અંગેશાના ઉછાલી ગામ નજીક નર્મદા કુટીરના મહંતના હત્યાનો મામલો એલસીબી તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો। પોલીસે રાજપાડી ગામના આદર્શનગરમાં રહેતા હત્યારાને ઝડપી પાડ્યો। અંકલેશ્વરમાં કાનના કાચ તોડી રોકડા રૂપિયા ભરેલ બેગોની ઉઠાણ કરીના બે ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ એલસીબી પોલીસ। રોકડા રૂપિયા 2 લાખ તથા ગુનામાં ઉપયોગ થયેલ મોટરસાયકલ સાથે છારા ગેંગના 2 સાગરીતો અમદાવાદથી ઝડપાયા। બસમાં સ્ટાફ સાથે 24 કલાક કાર્યરત રહેનાર યુનિટી બ્લડ સેન્ટરનું બુધવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ઉદઘાટન। જિલ્લાની પ્રજાને હવે પ્લાઝમા પ્લેટલેટ શ્વેતકણો રેડ સેલ સહિત માટે ઘર આંગણે મળશે સુવિધા। કોરોના કાળમાં જિલ્લાવાસીઓને પડેલી તકલીફ જોઈ શૈલેષ વીરીભાઈ પટેલને તમામ સુવિધા સજ્જ અધ્યતન બ્લડ બેંક ખોલવાની મળી પ્રેરણા। શુકલતીના તળાવમાંથી ટહેલવા નીકળેલ મગર પાંજરે પુરાયો, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો। આમોદના આછોદ રોડ ઉપર આવેલા રોયલ પેરેડાઇઝ સોસાયટીમાં 3 બંધ મકાનના તાળા તૂટ્યા। આમોદમાં ચોરીના બનાવો વધતા પોલીસ માટે ચોરો પડકાર બન્યા। અત્યંત બિસ્માર માર્ગો અંગે તંત્રને વારંવાર રજૂઆતો અને માંગણીઓ કરવા છતાં ખરાબ રસ્તાનું નવીનીકરણ નહીં કરાતા સવારે કેવડે આસોયું જવાના માર્ગ ઉપર નાના સાંજા તેમજ ગોવાલી ગામના ગ્રામજનો ઉતરી પડ્યા હતા, જેના પગલે ચક્કાજામ થતાં દોડી આવેલા પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો। રાજ્યમાં ભારે વરસાદના કારણે રસ્તાઓની હાલત અત્યંત ખરાબ બની છે, જેને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે તંત્ર કામગીરી કરી હોવાના બણગાં ફૂંકી રહ્યું છે। ત્યારે ભરૂચ જિલ્લામાં ખરાબ રસ્તાઓને લઈ લોકોમાં ઉકળતો ચરું જોવા મળી રહ્યો છે। વરસાદના વિરામ વચ્ચે હવે અત્યંત બિસ્માર માર્ગો ધૂળિયા બની ગયા છે। ખરાબ રસ્તાથી કંટાળેલા લોકો વિરોધ કરવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને રસ્તો રોકી રાખતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। તંત્રને વારંવાર રજૂઆતો અને માંગણીઓ છતાં ખરાબ રસ્તાનું નવીનીકરણ નહીં કરાતા સવારે કેવડા એસઓયુ જવાના માર્ગ ઉપર નાના સાંજા તેમજ ગોવાલી ગામના ગ્રામજનો વિરોધમાં ઉતરી પડ્યા હતા અને મુલત ચોકડીથી જગડ્યા રાજપીપળા જતા માર્ગને ગોવાલી ગામ પાસે વાહનો અટકાવી દેવાયા હતા। મહિલાઓ સહિત લોકોએ બિસ્માર માર્ગ અને ઉડતી ધૂળને લઈ રસ્તા રોકો આંદોલન કરતા જોજોતામાં બંને તરફ વાહનોની કતારો 3 કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી। 1 કલાક સુધી વાહનો અટકાવી રાખ્યા બાદ પોલીસે દોડી આવી ગ્રામજનોને સમજાવી મામલો થાળે પાડી લોકોને રસ્તા ઉપરથી હટાવતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો। ગ્રામજનો ખરાબ રસ્તા મુદ્દે ઝઘડ્યા મામલતદારને હવે આવેદનપત્ર આપનાર છે। અંકલેશ્વર તાલુકા ઉછાલી ગામે આવેલા નર્મદા કુટીરના મહારાજની થયેલી કરપેણ હત્યાના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ભરૂચ એલસીબી તથા પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે। અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે આવેલા નર્મદા કુટીરના 75 વર્ષીય મહારાજ મંગળદાસ ભૈજીભાઈ વસાવાની શંકાસ્પદ હાલતમાં લાશ તારીખ 25 ઓગસ્ટે મળી આવેલ। આ લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવેલ અને પોસ્ટમોર્ટમ નોટમાં માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં અંકલેશ્વર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન તેમજ એલસીબી ભરૂચની અલગ અલગ ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવેલ, જેથી ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ તેમજ અંકલેશ્વર રૂરલના પોલીસ ઇન્સ્પેક્ટર બીએમ ચૌધરીએ ટીમો સાથે સ્થળ વિઝિટ કરી ગુનાવાળી જગ્યાની આસપાસના સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી। આ ચકચારી હત્યાના ગુનામાં રાજપાડીમાં રહેતા આરોપી વિષ્ણુભાઈ વસાવાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા મહારાજ સાથે થયેલી બોલાચાલીની રીસ રાખી કુહાડીથી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હોવાનું બહાર આવ્યું છે। જિલ્લા પોલીસ વડા ડૉક્ટર લીના પાટીલે પોલીસને આ સફળતા અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી। આ ગુનાની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર અંકલેશ્વર રૂરલ કરી રહી છે, ત્યારે હજુ વધુ શું માહિતી બહાર આવે છે તે જોવું રહ્યું। અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 25-8ના રોજ એક શંકાસ્પદ હાલતમાં બોડી મળેલી હતી। જે મહારાજની બોડી મળેલી હતી તેઓ ત્યાં ઝૂંપડી બાંધીને રહેતા હતા અને નર્મદા પરિક્રમા કરવા માટે જે આવે એની સાથે એ ત્યાં બેસી અને એ લોકોની સેવા કરતા। આ જે મહારાજ છે એમની બોડી મળતા તેને પીએમ માટે મોકલી આપતા
તેને માથામાં ઈજા ગંભીર ઈજા હોવાના કારણે એનું મૃત્યુ થયેલાનું રિપોર્ટ આવેલ, જેના આધારે મર્ડર દાખલ કરી આગળની તપાસ કરતા એલસીબી અને સાથે સાથે અંકલેશ્વર રૂરલની ટીમ દ્વારા આ ગુનો ડિટેક્ટ કરી નાખવામાં આવેલો છે. આજે મહારાજ બેસતા હતા એમના સંપર્કમાં ત્યાંના જ વિષ્ણુભાઈ છનાભાઈ વસાવા, કે જેઓ રાજપારડી ઝઘડિયા ખાતે રહે છે, તેમની અવરજવર ત્યાંથી રહેતી હતી. અને એમને આજે મહારાજ છે એમની સાથે બોલાચાલી થયેલ, અને અગાઉ પણ એમને 20 તારીખના અને 24 તારીખના માબેનની ગાળો આપેલી હતી મરણ જનારે, જેની રીસ રાખીને એમણે જે કુહાડી છે એનાથી એને માથામાં મારીને ત્યાંથી નીકળી ગયેલા. અને આ ગુનો ડિટેક્ટ કરીને જે મોબાઈલ અને મહારાજના જે ચશ્મા છે એ રિકવર કરવામાં આવેલ છે. અંકલેશ્વરમાં કાનના કાચ તોડી રોકડા રૂપિયા ભરેલ બેગને ઉઠાંતરીના બનેલા 2 અનડિટેક્ટ ગુનાઓને ગણતરીના દિવસોમાં શોધી કાઢી. ભરૂચ એલસીબી પોલીસે રોકડા રૂપિયા 2 લાખ તથા ગુનામાં ઉપયોગમાં થયેલ મોટરસાઇકલ સાથે છારા ગેંગના 2 સાગરીતોને અમદાવાદથી ઝડપી પાડ્યા છે. થોડા દિવસ પૂર્વે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ખુશ હાઇટ્સના પાર્કિંગમાં પોતાની ફોર વ્હીલર ગાડી પાર્ક કરી નવું મકાન જોવા ગયેલ બાદ પરત આવતા અજાણ્યા ઈસમો ગાડીનો કાચ તોડી રોકડા રૂપિયા 3.50 લાખ ભરેલી બેગની ઉઠાંતરી કરી નાસી ગયા હતા. તો આવા જ વધુ એક બનાવમાં અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસેથી યુવાન પોતાની કાર લઈ પસાર થતો હતો. તે વખતે ગાડીની પાછળ 3 અજાણ્યા ઈસમો મોટરસાયકલ ઉપર આવ્યા. તે પૈકી એક ઈસમે ગાડીને પાછળથી અથડાવતા ફરિયાદી ગાડીમાંથી નીચે ઉતરી વાતચીત કરતા હતા. તે દરમિયાન અજાણ્યા ઈસમો ગાડીનો કાચ તોડી આગળની સીટમાં મૂકેલા રોકડા રૂપિયા 9.11 લાખ ભરેલી બેગની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. આ બંને બનાવ સંદર્ભે 2 અલગ અલગ ગુનાઓ રજીસ્ટર થયા હતા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલે તાત્કાલિક નાકાબંધી કરાવી એલસીબી પેરોલ ફ્લોસ સ્કોટ તથા સ્થાનિક પોલીસ વગેરેની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની આસપાસ તથા રૂટના સીસીટીવી ફૂટેજ ચેક કરવા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે તપાસ કરી વહેલામાં વહેલી તકે આરોપીઓનું પગેરું શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા. ભરૂચ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા રૂટ ઉપરના સીસીટીવી ફૂટેજ થકી ગુનો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તે દરમિયાન એલસીબી ટીમને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સની હકીકત મળેલ કે ચીલઝડપના બંને ગુનામાં સંડોવાયેલા આરોપી અમદાવાદ શહેરમાં છે. એલસીબીની એક ટીમને તાત્કાલિક અમદાવાદ શહેર ખાતે મોકલી આપેલ. તપાસમાં ગર્લ ટીમ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાથે સંકલનમાં રહી મદદ મેળવી ગુનામાં સંડોવાયેલા છારા ગેંગના 2 સાગરીતો જુગનુ ઉર્ફે જિગ્નેશ દિનેશભાઈ ઘાસી અને નિલેશ ઉર્ફે કાલા પૃથ્વીસિંહ મિનેકર બંને રહેવાસી છારાનગર કુબેરનગર અમદાવાદને સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોકડા રૂપિયા 2 લાખ તથા ગુનામાં ઉપયોગમાં લીધેલી મોટરસાઇકલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. આમ ગણતરીના દિવસોમાં કારમાંથી થયેલા લાખો રૂપિયાની ચોરીના ભેદ ઉકેલવામાં ભરૂચ એલસીબી પોલીસને સફળતા મળી છે. અંકલેશ્વર શહેરમાં ગઈ તારીખ 3 તારીખે અને સાથે સાથે 24 તારીખે 2 લૂંટના બનાવો બનેલા હતા, જેમાં આંગળિયા પેઢીમાંથી જે કર્મચારી છે એ પૈસા લઈને જતા હોય અને એની સાથે બાઇકનો એક્સિડન્ટ કરીને રકઝક કરે એ દરમિયાનમાં એનું જે પૈસાનું બેગ હોય એ તફડાવીને લઈ જાય એ પ્રકારની લૂંટ 2 ગુના દાખલ થયેલા હતા, જે ગુનાને એલસીબીની ટીમે ડિટેક્ટ કરી નાખેલ છે. 2 આરોપીઓ હાલમાં હસ્તગત કરવામાં આવેલા છે. બંને આરોપીઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હેલ્પથી બંને છારા આરોપીઓને આપણે અટક કરવામાં આવેલ છે. સાથે સાથે 2 લાખનો મુદ્દામાલ અને ગુનાના કામે વપરાયેલ ગાડી મોટરસાઇકલ એને પણ જમા લેવામાં આવેલ છે. આરોપીઓ જે છે એ બંને એક જુગનુ ઉર્ફે જિગ્નેશભાઈ અને નિલેશ ઉર્ફે કાલા બંને જે કુબેરનગર છારાનગરના છે બંનેને અરેસ્ટ કરવામાં આવેલ છે. 2 વોન્ટેડ આરોપીઓ છે. આ સાથે સાથે સુરત ગ્રામ્યમાં પણ આ પ્રકારે એમણે જે ગુનો કરેલો હતો એની કબૂલાત કરેલ છે. આ રીતના ટોટલ 2 ગુનાઓની અંકલેશ્વર સિટીના બંને ગુનાઓનું ડિટેક્શન થયેલ છે. ભરૂચ જિલ્લા માટે બુધવારે તમામ આધુનિક સુવિધા અને સ્ટાફ સાથે 24 કલાક સેવારત રહેનાર યુનિટી બ્લડ સેન્ટરનું સેવાશ્રમ રોડ ઇમરલેન્ડ બિઝનેસ હબ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હસ્તે ઉદઘાટન કરાશે. કોરોના કાળમાં જ્યારે ભરૂચની જનતાને પ્લાઝમા માટે તથા લોહીના અલગ અલગ ભાગ લેવા બરોડા અને સુરત જવું પડતું હતું, જે લોહી તથા લોહીના ભાગો ભરૂચમાં મળી શકતા ન હતા અને તેના અભાવના કારણે ઘણા બધા લોકોના સગા રહ્યા નથી, જેથી વ્યથિત થઈ ગ્રીન એન્વાયરમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટથી શૈલેષ વીરીભાઈ પટેલ અને તેમના સહયોગી મિત્રો પૈકી કમલેશભાઈ પટેલ અને વાજિદભાઈ જમાદાર દ્વારા લોકસેવા માટે હવે એ દરેક પ્રકારનું લોહી તથા લોહીના ભાગો ભરૂચમાં ઉપલબ્ધ કરાવવા યુનિટી બ્લડ સેન્ટરનો પ્રારંભ કરાઈ રહ્યો છે. હવે ભરૂચની જનતાને ક્યાંય જવું નહીં પડે. શૈલેષ પટેલ 25 ગામ લેવા પાટીદાર સમાજના પ્રમુખ, પ્રાઇમ હોસ્પિટલના ઓનર સહિત અનેક સેવાકીય સંગઠનો અને પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.
ભુજની જનતાને અદ્યતન બ્લડ સેન્ટરમાં પ્લાઝમા, શ્વેતકણ, પ્લેટલેટ, રેડ સેલ તથા દરેક પ્રકારના લોહીના ભાગો ઉપલબ્ધ થશે. અદ્યતન યુનિટી બ્લડ બેંકની સુવિધાને તેને કાર્યરત કરવા પાછળના કારણોથી શૈલેષભાઈ પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. ભરૂચ જિલ્લામાં બ્લડ બેંક દ્વારા વિવિધ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ પણ આયોજિત કરાશે. આજના દિવસે પત્રકાર મિત્રો તમે અહીંયા પધાર્યા અને અમારી જે શુભ શરૂઆત થઈ રહેલી છે અને આખા એ દેશની વિપદા જ્યારે કોરોના સમયમાં કોવિડ કાળમાં આવી હતી ત્યારે એ કોરોનામાં ઘણા બધા પેશન્ટોને ભરૂચની જનતાને જે તકલીફ વેઠવી પડી હતી અને જેના કારણે એમને બરોડા સુરત જવું પડ્યું હતું પ્લાઝમાને એવું બધું લેવા માટે, ડેન્ગ્યુનો સમય આવે ત્યારે પ્લેટલેટ કાઉન્ટની તકલીફ પડતી હતી, એ બધી તકલીફોને ધ્યાનમાં રાખીને અમને કોવિડ કાળથી એવી પ્રેરણા મળી કે આપણે ભરૂચમાં એક એવી અદ્યતન બ્લડ બેંકનું આયોજન કરીએ કે જેનાથી ભરૂચની જનતાને તકલીફ ન પડે. અને એના ભાગરૂપે અમે બરોડામાં આયુષ બ્લડ બેંક ચાલતી હતી, જેમના અમે કમલેશભાઈ જે ગ્રીન એન્વાયરમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ એમનું છે અને એમના થ્રુ અમે એમની જોડે ચર્ચા કરી. એ સમયમાં મુસ્લિમ સમાજમાં પણ બહુ મોટો અને દરેક સમાજને આ તકલીફ હતી, તો ત્યાં વાજિદભાઈ જમાદાર કરીને છે કે જેમને મુસ્લિમ સમાજને પણ એ પોતાનું આખું એક કેમ્પ ચલાવીને બહુ સેવા કરી છે, તો એમને પણ એવું થયું કે આપણે આના માટે અહીંયા એક પ્રયત્ન કરવો જોઈએ. અને એ પ્રયત્નના ભાગરૂપે અમે કમલેશભાઈને મળ્યા અને કમલેશભાઈના થ્રુ પછી અમે એવું નક્કી કર્યું કે આપણે ભરૂચમાં સારી જગ્યા મળે અને તો આપણે ભરૂચની જનતાને સેવા આપી શકીશું. અને એ જ સમયે અમને અહીંયા સરસ એવી જગ્યા મળી, પાંચ બત્તી જે ભરૂચનું એક સેન્ટર છે કે દરેક હોસ્પિટલ આજુબાજુમાં છે અને એ હોસ્પિટલને સેન્ટરને લઈને અમે અહીંયા આ બ્લડ બેંકનું ઓપન કર્યું છે, જે 24 કલાક સેવા આપશે. રાત્રે 2 વાગે કોઈને બ્લડ જોઈતું હોય તોય મળશે અને કોઈને આપવું ડોનેટ કરવું હોય તો પણ થઈ શકશે. ગવર્મેન્ટના નોર્મ્સ કરતાં ઓછા રેટમાં આપણે રાખ્યું છે. સમાજના જે આપણા દેશ માટે જે જવાન વીરોએ જે પોતાની શહાદત આપી છે એવા શહીદના પરિવારોને અમે ફ્રી ઓફ કોસ્ટ આપશું. અને જે આપણી ગંભીર બીમારી છે દુનિયાની કે જેની અંદર સિકલ સેલ છે, થેલેસેમિયા છે, એ બંનેના પેશન્ટને અમે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ આપશું. રાત્રે 2 વાગે આવશે તો પણ મળશે અને 24 કલાક તમને સેવા મળશે એવી અદ્યતન સુવિધા સાથે આપણે આ બ્લડ બેંકનું ઓપન કરી રહેલા છે. કાલે સી આર પાટીલ સાહેબ આવે છે, એમના વરદ હસ્તે આનું ઓપનિંગ કરી અને જાહેર જનતાને અમે ખુલ્લી મૂકીશું કે જ્યારે બ્લડની જે પણ જરૂર પડે તો અમે સેવા કરી શકીએ અને એમને પહોંચાડી શકીએ એવી અભ્યર્થના સાથે પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. શુગલદીપની મધ્યમાં આવેલા તળાવમાંથી 600 ફૂટ દૂર સુધી રહેણાંક ઇલાકામાં ટહેલવા નીકળેલા મગરમચ્છ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. શુગલતીતના લુહારિયા તળાવમાં મગર હોવાની ચર્ચા શુગલતીતમાં થઈ રહી હતી, તે દરમિયાન તળાવમાંથી નીકળી 500 થી 600 મીટર દૂર આવેલા સુધીરસિંહ સોમસિંહ પરમારના ઘર સુધી મગર પહોંચી જતા લોકોમાં ભય પ્રસરી ગયો હતો. રાત્રે 1 થી 2ના ગાળામાં મગરને પકડવાનું અભિયાન સફળ પુરવાર થયું હતું. અગાઉ પણ રાત્રિના સમયે મગર દેખા દેતા ભયનો માહોલ ઊભો થયો હતો. હજુ પણ 2 થી 3 મગર આ લુહારિયા તળાવમાં અસ્તિત્વ ધરાવતા હોવાનો લોકદાવો હોવાનું આસપાસના નાગરિકો જણાવી રહ્યા છે. લુહારે તળાવથી 3 ફળિયા વટીને જાહેરમાં રોડ માર્ગે રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા રાત્રે ક્રોકોડાઇલ ઓપરેશન સફળ પુરવાર થયું. પાંજરે પુરાયા મગરને વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મગર લુહારિયા તળાવમાંથી નીકળી જ્યાં રહેણાંક સુધી પહોંચ્યો તેના લીસોટા પણ નજરે ટોર્ચથી નાગરિકોએ નિહાળ્યા હતા. ગામમાંથી જેરી સરીસૃપો તેમજ જંગલી પ્રાણીઓ પકડવાની રેસ્ક્યુ કરતા એટલે કે વાઇલ્ડ લાઇફ સાથે સંકળાયેલા યુવાનોએ આ અભિયાનને સફળ બનાવ્યું હતું. અગાઉ પણ ગામના વાઇલ્ડ લાઇફ સાથે સંકળાયેલા યુવાનોએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ઓપરેશન લેપોર્ડ એટલે કે ઓપરેશન દીપડો સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આમોદ નાછોદ રોડ ઉપર આવેલા રોયલ પેરેડાઇઝ સોસાયટીમાં 3 બંધ મકાનને એક જ રાત્રે નિશાન બનાવી તસ્કરોએ તાળા તોડી તસ્કરી કરી હતી. આમોદનગરમાં આવેલા રોયલ રેસિડેન્સીમાં જણા તસ્કરોએ એક જ રાત્રે 3 મકાનોને નિશાન બનાવી ઘરનો સામાન વેર વિખેર કરી પલાયન થઈ ગયા હતા. પરંતુ મકાન માલિક આમોદમાં રહેતા ન હોવાના કારણે કેટલી ચોરી થઈ છે તે જાણી શકાયું નથી. આમોદ પોલીસ મથકે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ આમોદ પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી તપાસ હાથ ધરી હતી.
છે વાસ્તુશાસ્ત્ર. ધાર્મિકતા સાથે વાસ્તુશાસ્ત્રનો સમન્વય એટલે શ્રીજી વાસ્તુશાસ્ત્ર, જ્યાં તમામ પ્રકારની ધાર્મિક પૂજા સામગ્રી, પારદ શિવલિંગ, વેદ ભગવાનની મનમોહક મૂર્તિઓ, અષ્ટધાતુ, માર્બલમાં અનેક વેરાયટી મૂર્તિઓ, બાલકનૈયાના રંગબેરંગી અવનવા ઝૂલા, કૃષ્ણજીના વાઘા, સુગંધી અગરબત્તી, તમામ ધાર્મિક પૂજા સામગ્રી અમારે ત્યાં મળશે. તો આજે જ પધારો શ્રીજી વાસ્તુશાસ્ત્ર, શક્તિનાથ મહાદેવ મંદિરની સામે જૈન દેરાસરની બાજુમાં ભરૂચ. મોબાઈલ નંબર 9425746407. ભુજમાં કોરોનાના 2 વર્ષ બાદ સાર્વજનિક અને સામૂહિક ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય, શૃંગાર ડેકોરેશન માટે બજારોમાં ભારે તેજી જોવા મળી રહી છે. ભુજમાં 2 વર્ષ બાદ સાર્વજનિક અને સામૂહિક ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય, ભક્તો તેમજ મંડળોમાં ઉત્સવને લઈ બમણો જુસ્સો વર્તાઈ રહ્યો છે. હાલ ભુજમાં માત્ર શ્રીજી પ્રતિમાઓનું વેચાણ જ નહીં પણ શોભાયાત્રા માટે ક્રેન, ટ્રેક્ટર, અન્ય વાહનો, ડીજે, ફાયર વર્ક્સ, સુશોભન અને વિવિધ ડેકોરેશનના બજાર તેમજ વ્યવસાયમાં પણ ભારે તેજી જોવા મળી રહી છે. શ્રીજીના શણગાર માટે વિવિધ આભૂષણો, વસ્ત્રો, હાર બેકગ્રાઉન્ડમાં બજારમાં વિવિધતા સાથે નવીનતા જોવા મળી રહી છે. ₹500 થી લઈ ₹2500 સુધીની શણગારની ચીજવસ્તુઓ યુવક મંડળોને ભક્તો હરખભેર ખરીદી રહ્યા છે, જેથી વેપારીઓના ચહેરા ઉપર પણ ખુશી જોવા મળી રહી છે. મારું નામ અભિષેક કાયસ છે. સિદ્ધિવિનાયક પરિવાર સિદ્ધનેબલ સ્ટોરમાંથી બોલું છું. આ વર્ષે ગણપતિમાં ગણપતિની પછાડી લગાવવાના બેકગ્રાઉન્ડ, નવા નવા હારો, નવા નવા ધોરણો, અલગ અલગ જાતની વસ્તુઓ ભરૂચમાં સિદ્ધિવિનાયક પરિવારમાં આવેલી છે. સૌ પ્રથમવાર બોમ્બેથી બેકગ્રાઉન્ડ લાવેલા છે અમે. આવું ભરૂચમાં સૌ પ્રથમવાર અમે જ લાવેલા છે. કેટલા રૂપિયાના બેકગ્રાઉન્ડ? 500 થી લઈને 2000-2500 સુધીની વસ્તુ મળે છે. ગરાકી સારી છે. કોરોના મહામારી પછી કેવું છે? કોરોના મહામારી પછી 2 વર્ષ પછી આ વર્ષે ખૂબ જ સારું છે ગરાકીમાં. ગઈ વખતના ભાવમાં આ વર્ષના ભાવમાં કંઈ ફરક? ભાવમાં કંઈ ફરક નથી, ભાવ તો એ સેમ જ છે. ગયા વર્ષે માટી હતી, આ બધી પીઓપીની મૂર્તિઓ છે, એટલે ભાવમાં ગ્રાહકને લેવામાં સહેલાઈ પડે છે. આમ જમસર રોડ ઉપર 32 નાળા પાસે કેમિકલ વેસ્ટની થેલીઓ જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મગનાથ પાસે આવેલી સેફ એન્વાયરમેન્ટ કંપનીમાં લઈ જવાતો કચરો ટ્રકોમાં ઓવરલોડ ભરીને લઈ જવામાં આવે છે, જે નેશનલ હાઈવે ઉપર મસમોટા ખાડાના કારણે હાલક ડોલક થઈને જતી ટ્રકોમાંથી કેમિકલ વેસ્ટના પ્લાસ્ટિકના મીણિયામાં બાંધેલો હોય છે, જે કેમિકલ વેસ્ટની થેલીઓ ગમે ત્યાં પડી જતી હોય લોકોના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું થયું છે. તેમજ જાહેર રસ્તો હોય, મૂંગા પશુઓ પણ થેલામાં મોઢું મારતા હોય, પશુપ્રેમીઓ પણ ચિંતિત બન્યા છે. કેમિકલ વેસ્ટના ઢગલામાંથી અત્યંત ખરાબ દુર્ગંધ આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. ઔદ્યોગિક એકમોનો કેમિકલ વેસ્ટ મકરાત પાસે આવેલી સેફ એન્વાયરમેન્ટ કંપનીમાં નાશ કરવામાં આવે છે, જે કચરો ભરીને જતી ટ્રકો આમોદથી પસાર થતી હોય, અનેક વખત કેમિકલ વેસ્ટના ઢગલા જાહેર રોડ ઉપર પડી જતા હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જંબુસર વિધાનસભાના આમ આદમી પાર્ટીના આગેવાન સાજિદ રેહાને જો કેમિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો કંપની સામે હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. 29 ઓગસ્ટના રોજ આજે આમોદથી જે જંબુસર સાઈડ રસ્તો જાય છે ત્યાં એનજી સિરામિકના પાસે એક તો મોટા મોટા ખાડાઓ છે અને ખાડાઓની સિવાય અહીંયા એક એવી ડેન્જરસ વસ્તુ જોવા મળી છે, જેના લીધે આખું આમોદ અને આમોદથી પસાર થતા તમામ નાગરિકો માટે આ એક ડેન્જરસ વસ્તુ છે, બહુ ભયાનક. ભયાનક શું છે? ભયાનક એ છે કે આપણા મંગણાતમાં સેફ એન્વીરો કરીને એક 1000 ડીએસ વેસ્ટ મેનેજમેન્ટની કંપની છે, જે કંપનીમાં આખા ગુજરાતથી જે 1000 ડીએસ વેસ્ટ, એટલે જે ભયાનક વેસ્ટ હોય એને નાશ કરવા માટે અહીંયા લાવવામાં આવે છે, જે ફેક્ટરીના લીધે આસપાસના ગામો, મંગણાત છે, આસપાસના બીજા બધા ગામો, બોજાદરા, બધા જ ગામોમાં ખેતીને બી ભયંકર અસર થાય છે. પણ આ જોવાની વસ્તુ એ છે કે અહીંયા દરેક આખા ગુજરાતમાંથી જે બસો જે ટ્રકો ભરીને આવે છે, એક તો ફૂલ ભરીને આવે છે, ઓવરલોડેડ આવે છે, અને ઓવરલોડેડના કારણે આપ અહીંયા રોડ ઉપર જોઈ શકશો કે અહીંયા 1000 ડીએસ વેસ્ટની બેગો પડી છે. અને આ 1000 ડીએસ વેસ્ટ એટલે માનવ અને મનુષ્યના સ્વાસ્થ્ય માટે બહુ જ હાનિકારક છે. તો હું સરકારને અને પ્રશાસનને એ જરૂર કહેવા માંગીશ કે આવી કંપનીઓ જેને તમે
લાવા ઉઠાઈને લાયસન્સો આપ્યા છે આવી કંપનીઓ ચાલુ કરવાના અહીંયા, તો એમના પાછળ ધ્યાન આપીને આવી વસ્તુઓ ના થાય એના માટે હું આમ આદમી પાર્ટી અને સાજિદ રેહાન જે જંબુસર વિધાનસભા ને આમ આદમી પાર્ટીનું કામ સંભાળું છું, આપ તમામને વિનંતી કરું છું અને ચીમકી પણ આપીએ છે કે આવું હવે પછી જોવા મળશે તો સેફ એન્વાયરમેન્ટ કંપની ઉપર હલ્લા બોલ કરવામાં આવશે। આમોદ પાલિકા દ્વારા રિક્ષા ફેરવી પશુપાલકોને તેમના પશુઓ રખડતા મૂકવા ચેતવણી આપી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે। આમોદ પાલિકાએ રિક્ષા ફેરવી નગરમાં રખડતા ઢોર મુદ્દે પશુપાલકોને રિક્ષા ફેરવી ચેતવણી આપી શકે, જો રખડતા ઢોર જાહેર રસ્તા ઉપર દેખાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત પાલિકા દ્વારા બિનવારસી ઢોરને પાંજરાપોળમાં મૂકી દેવામાં આવશે। જાહેર રસ્તા ઉપર ઢોર દેખાશે તો પાલિકા દ્વારા નિર્ધારિત કરેલ દંડ વસૂલ કર્યા બાદ ઢોર છોડવામાં આવશે તેમ જણાવ્યું હતું। તેમજ જો કોઈ ઢોર દ્વારા અકસ્માત જાનહાનિ કે માલ મિલકતને નુકસાની થશે તો ઢોર માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી। આમોદનગરમાં પણ જાહેર માર્ગો ઉપર રખડતા અનેક ઢોરોથી નગરજનો પરેશાન બન્યા છે, ત્યારે આમોદ પાલિકાએ પણ ઢોર પકડવાની ઝુંબેશ ટૂંક સમયમાં શરૂ કરી દેવાના આદેશથી નગરજનોને રખડતા ઢોરના ત્રાસથી છુટકારો મળશે તેવું લાગી રહ્યું છે। માય લિવેબલ ભરૂચ અંતર્ગત સીએસઆર પ્રવૃત્તિ હેઠળ પેટ્રોનેટ એલએનજી લિમિટેડ દ્વારા સાયન્સ એન્જિનિયરિંગ એકેડમી તરફથી 5 દિવસ માટે ચિત્રકાર તથા કથક નૃત્ય પ્રદર્શનનું નિદર્શન કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ કથારંગ યોજાયો હતો। આ વેળાએ ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે પેટ્રોનેટ એલએનજી લિમિટેડ દ્વારા આ પ્રકારની સીએસઆર પ્રવૃત્તિએ મારા રાજકીય જીવનમાં સૌ પ્રથમ જોવા અને માણવા મળી હતી, જે બદલ તેમણે આ કંપનીની પ્રશંસા કરી હતી। આ ઉપરાંત ભરૂચમાં આ પ્રસંગે સમગ્ર ભારતના ખ્યાતનામ કલાકારો કથારંગ હેઠળ એક જ મંચ ઉપર એકત્રિત થાય છે તે બદલ જિલ્લા માટે ગૌરવ અનુભવાય તેવી અનુભૂતિ થાય છે તેમ તેમણે જણાવ્યું હતું। આ વેળાએ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ આ ઇવેન્ટમાં ભાગ લેવા બદલ ધારાસભ્ય અભિનંદન પાઠવ્યા હતા। આ અવસર ખાસ કરીને દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિ દર્શાવીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। વધુમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના તાલીમ આપનાર શિક્ષકોએ પણ કથક નૃત્ય પ્રદર્શિત કર્યા હતા। આ અવસરે વિદ્યાર્થીઓને પોતાની ચિત્રકલા તથા સાંસ્કૃતિક નૃત્યના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ મહાનુભાવોના વરદ હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોનેટ એલએનજી લિમિટેડના કંપનીને સ્થાપનાના 25 વર્ષની પૂર્ણાહુતિ કરેલ છે, જે અંતર્ગત સીએસઆર પ્રવૃત્તિ થકી આ સાંસ્કૃતિક કાર્યક્રમ હાથ ધરાયો હતો। આ વેળાએ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલ, પેટ્રોનેટ એલએનજીના એમડી મુકેશ ગુપ્તા સહિત વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમૃતસરમાં કાર્યરત જનસેવા ઇજ પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવાદીવા ગામની વિદ્યાર્થિનીને આર્થિક મદદ કરી શિક્ષણનું દાન આપ્યું હતું। ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી શાળાની ફી ભરવામાં આવી હતી। આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લઈને ધોરણ 10માં 67% ઉત્તીર્ણ થયેલા અંકલેશ્વરના નવાદીવા ગામની વિદ્યાર્થીની પ્રિયંકા રામુભાઈ વસાવાઈ અભ્યાસ છોડવા માટેનો નિર્ણય લઈ લીધો હતો, પરંતુ જેનું કોઈ નથી હોતું તેનું ઈશ્વર હોય છે તે પંક્તિને સાર્થક કરતા તેમની પાસે ફરિશ્તા સમાન બનીને આવી પહોંચેલા અંકલેશ્વરની જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ વિદ્યાર્થીના અભ્યાસ પ્રત્યે જિજ્ઞાસા જોઈ તેને ધોરણ 11માં પ્રવેશ અપાવવા માટેનું બીડું ઉપાડ્યું હતું। ટ્રસ્ટના માધ્યમથી થતી મદદ અને સોશિયલ મીડિયા ઉપર ટ્રસ્ટના પેજ થકી મેસેજ મૂકતા દાતાઓએ શિક્ષણ જેવા સારા કાર્યમાં પોતાનું યોગદાન આપી વિદ્યાર્થીને મદદરૂપ થયા હતા। ટ્રસ્ટ દ્વારા શાળાના ટ્રસ્ટીઓને પણ વિદ્યાર્થિનીની પરિસ્થિતિ અંગે અવગત કરાવતા શાળાએ પણ થતી મદદ કરી આપી ફીમાં મહદ અંશે રાહત આપી હતી, જ્યારે જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી નવાદીવા ગામની વિદ્યાર્થિનીની વર્ષ 2021-22ની ધોરણ 11ની ફી ભરી આપી વિદ્યાર્થીને શિક્ષણ દાન આપ્યું હતું। અમૃતસરની તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાર્થિનીને ધોરણ 11માં અભ્યાસ કરતી જોઈ તેના વાલી પણ ખુશખુશાલ થયા હતા અને ટ્રસ્ટને આશીર્વાદ આપવા સાથે આભાર વ્યક્ત કર્યો હતો। આ સેવાકીય કાર્યમાં જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના રજનીશસિંહ, જગમોહન આહિર તેમજ તક્ષશિલા વિદ્યાલય શાળાના ટ્રસ્ટી ગુમાનભાઈ પટેલ તેમજ દાનદાતાઓ અને ટ્રસ્ટના સભ્યો જોડાયા હતા। નમસ્કાર, મેં રજનીશસિંહ, જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ। અમારે ટ્રસ્ટ નંબર પર એક સૂચના મળી કે એક બેટી જો અંકલેશ્વર નવેદીવાથી રહેને વાલી એ બેટી જો હૈ આપકે સમક્ષ ઘર કી પરિસ્થિતિ ખરાબ હોને કે કારણ જો ફીસ ભરનેમાં સક્ષમ નહીં થી ઓર જૈસે હી સૂચના હમારે ટ્રસ્ટ કો હમારી ટીમ કો મિલી તુરંત હી હમને ઓર બેટી પઢનેમાં બહોત હી હોશિયાર હૈ 10th મેં 67% લાકર કોમર્સ મેં અભી ઇસ બેટી કા એડમિશન કરવાયા જા રહા હૈ ઓર ભવિષ્ય મેં હમારી પૂરી ટીમ કી તરફ સે બેટી કો ઢેર સારા પ્યાર ઓર આશીર્વાદ હૈ કે આગે और भी तरक्की करे और आगे आए। और आज ट्रस्ट के माध्यम से और सोशल मीडिया के माध्यम से जिन्होंने भी इस बेटी की मदद की है उन सभी का बहुत बहुत धन्यवाद। और ऐसा हमारे ट्रस्ट
हमेशा ऐसी बेटी जो पढ़ने में आगे हो और आगे आना चाहती हो, हमारी ट्रस्ट निरंतर उनकी सेवा में उपस्थित रहेगी। और हमारा जो ट्रस्टी गुमान भाई पटेल हैं, इन्होंने भी इस बेटी की मदद की है, फीस में भी राहत दी है और इन्होंने भी कहा है कि हम इस बेटी को हमारे तरफ से भी जितना होगा उतना हम इस बेटी की मदद करेंगे। तो बस आप सभी लोग इसी तरह हमारे ट्रस्ट को और ऐसी बेटी की मदद करते रहें ताकि कोई भी बेटी पढ़ न लिख पाए वो आगे आए। जय हिंद, जय भारत, भारत माता की जय। બેશના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસને એમના હેલ્થ એન્ડ ફિટનેસ એન્ડ સાયકલિંગ માટે આગળ પડતા યોગદાનથી ઇન્ડિયન સ્ટાર એવોર્ડ તરફથી ઇન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ 2022 એવોર્ડ આપવામાં આવશે, જે ભરૂચ જિલ્લા માટે ખૂબ જ ગૌરવની વાત છે। શ્વેતાબેન 3 વર્ષથી દરરોજ 30-40 કિમી સાયકલિંગ કરે છે અને ભરૂચ તથા અંકલેશ્વરના સાયકલિસ્ટ ફિટનેસ માટે જાગૃતિ લાવવા માટે અવારનવાર પ્રયત્ન કરતા રહે છે। તેઓ આ રીતે નિયમિત સાયકલિંગ કરીને પોતાનું 30 કિલો વજન ઘટાડ્યું છે। ઉપરાંત શ્વેતા વ્યાસ ભરૂચ જિલ્લામાંથી 200 કિમી BRM સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ મહિલા હતા। શ્વેતા વ્યાસને એમના હેલ્થ એન્ડ ફિટનેસ એન્ડ સાયકલિંગ માટે આપેલા યોગદાનની કદર કરી ઇન્ડિયા સ્ટાર એવોર્ડ તરફથી ઇન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ 2022 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। આ પ્રસંગે ભરૂચના ASP વિકાસ સુંડાએ પણ તેઓને સન્માનિત કર્યા હતા। નમસ્તે ભરૂચ, મારું નામ શ્વેતા વ્યાસ છે। આજે ઇન્ડિયા સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ એવોર્ડ તરફથી મને એક એવોર્ડ આપવામાં આવ્યો છે, એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હવે આજે આ ટાઈમે હું ભરૂચ અને અંકલેશ્વરની જનતાને ફક્ત એક જ મેસેજ આપવા માંગુ છું કે તમને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તમે એટલીસ્ટ અડધો કલાક દિવસનો પોતાના માટે કાઢો અને તમને જે પણ એક્ટિવિટી ગમતી હોય, જેવી કે સાયકલિંગ, રનિંગ, વોકિંગ, યોગા, કંઈ પણ કરો અને હેલ્થ અને ફિટનેસ તરફ આગળ વધો। ધન્યવાદ। મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા અન્નદાન શ્રેષ્ઠ દાન સંકલ્પ પૂર્તિ હેતુ અન્નપૂર્ણા પ્રકલ્પ અંતર્ગત આર્થિક નબળા 150 વિદ્યાર્થીઓને સાત્વિક અને પૌષ્ટિક ભોજન કરાવી આનંદ ઉલ્લાસ આપવાનો નમ્ર પ્રશંસનીય પ્રયાસ કરાયો હતો। પ્રાણી માત્રની સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને લક્ષ્ય બનાવી નિષ્ઠાપૂર્વક અનુસરણ કરતી અગ્રેસર ભરૂચની સેવાકીય સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા વાદરવા સુદ બીજના રોજ વેજલપુર ખાતે આવેલી અંબેમાતા વિદ્યાલયમાં ભણતા આર્થિક નબળા 150 વિદ્યાર્થીઓને ખીરપુરી સાથે દાળ ભાત શાકનું સાત્વિક અને પૌષ્ટિક ભોજન કરાવી આનંદ ઉલ્લાસ આપવાનો નાનો નમ્ર પ્રયત્ન સેવા મનોરથની કરસનદાસ સુંદરજી દામા અને શ્રદ્ધા મનીષ મેંગરના આર્થિક સેવા સહયોગથી કરવામાં આવ્યો હતો। મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બાળકોને, જે લોકો આર્થિક રીતે નબળા છે તે, અને ગરીબ અને બુઝુર્ગ વડીલો માટેની એક અન્નદાન શ્રેષ્ઠ દાન યોજના હેઠળ એમને સાત્વિક અને પૌષ્ટિક ભોજન કરાવીને તેમના જીવનમાં આનંદોલ્લાસ ભરવાનો એક કાર્યક્રમ અમારી સંસ્થામાં ચાલે છે। એ પ્રકલ્પ હેઠળ આજે અમે ભાદરવા સુદ બીજ 29 ઓગસ્ટના રોજ વેજલપુર પંપાખાનામાં આવેલ અંબે માતા સ્કૂલના 150 બાળકોને ખીર, પૂરી, દાળ, ભાત, શાક સાથેનું ભોજન કરાવવા માટે અમે આજે અહીંયા આવ્યા છે। આ માટેનો અમને આર્થિક સહયોગ કરસનદાસ સુંદરજી દામા અને શ્રદ્ધાબેન મનીષભાઈ મેંગર દ્વારા પ્રાપ્ત થયેલો છે। આપને પણ વિનંતી છે કે આપના જીવનની અંદર આવા સારા માઠા પ્રસંગોએ તમે પણ આવી કોઈ યોજનાની અંદર લઈને ગરીબોની આંતરડી ઠારીને બાળકોના ચહેરા ઉપર ખુશી લાવી શકો છો। અમારી સંસ્થાની હેલ્પલાઈન નંબર 7281009100 ઉપર કોન્ટેક્ટ કરવાથી આ બાબત તમારા માટે શક્ય બનશે। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થા દ્વારા ભરૂચમાં આવેલા આંબેડકર હોલ ખાતે બહેનો માટે ઉભા ભજનની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 70 જેટલા ભજન મંડળોએ ભાગ લીધો હતો। સનાતન ધર્મમાં ભગવાનને અનુલક્ષીને શ્રદ્ધા અને ભાવથી કોઈપણ પદ કે પગ્ય ગવાય તેને ભજન કહેવાય। ભજનની નવધા ભક્તિનો ભાગ છે। ગુજરાતીઓમાં એવું કહેવાય છે કે ભોજનમાં ભગવાનની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય છે, અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય, એમાં જો ઊભું ભજન ગવાય તો પ્રભુ ભક્તિમાં રંગત આવી જાય। ભરૂચમાં આંબેડકર ભવન ખાતે બહેનો માટે ઊભા ભજનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાના અને શહેરની બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં મહિલાઓએ વિવિધ રંગબેરંગી વેશભૂષામાં સજ્જ થયા હતા। આ ઉભા ભજનની સ્પર્ધામાં ભજન ગાઈ ઝૂમીને આખું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન સ્થાપક હેમાબેન પટેલ અને પ્રકાશ પટેલ દ્વારા જણાવાયું હતું કે બહેનો માટે આવી ઉભા ભજનની સ્પર્ધા ગુજરાતમાં પહેલી વખત ભરૂચમાં યોજવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે બ્રહ્માકુમારીના રાજયુગના શિક્ષક નીમા દીદી, અમિતા દીદી, વિશ્વ હિન્દુ પરિષદના નગરમંત્રી વીરેન રામજીવાલા, પૂર્વ ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, દીક્ષા ફાઉન્ડેશનના દીક્ષાબેન વાણિયાએ હાજરી આપી હતી। સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભરૂચના જાણીતા ગાયક સંદીપભાઈ પુરાણી અને સંગીત વિશારદ જસુભાઈ
ભાઈ પટેલે સેવા આપી હતી. આ પ્રસંગે સંસ્કૃતિના પ્રમુખ ઉષાબેન સિપુરા અને કમલભાઈ શાહે ભાગ લેનાર સૌ બહેનોનો આભાર માન્યો હતો.